પાટણ શહેરના હાર્દસમા સુભાષ ચોક વિસ્તારમાં છાસ વારે ભૂગર્ભ ગટરની ટાંકીઓ ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. ત્યારે છેલ્લા 15 દિવસથી સુભાષ ચોક વિસ્તારના ભૂગર્ભ ગટરના ગંદા પાણી છેક આનંદ સરોવર સુધીના રોડ પર રેલાતા સ્થાનિક રહીશોને ખૂબ જ હાલાકીના સામનાની સાથે સાથે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે આ જ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન અને ઓફિસ આવેલી હોવા છતાં કોન્ટ્રાક્ટર બેઝના કર્મચારીઓને શહેરના આરોગ્યની કંઈ પણ પડી ન હોય તેમ ગંદા પાણી રેલાતા જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે. તો ભૂગર્ભ ગટરના ઉભરાતા ઢાંકણાઓને કોન્ટ્રાક્ટર દ્વારા માલ નાખીને પૂરી દેવાતા પાણી તેની જગ્યા કરી દેતું હોય તેમ સુભાષ બાબુની પ્રતિમા પાસે રોડમાંથી પાણી નીકળતા સ્ટેચ્યુ પણ આડું થઈ જવાના પીજે વાણિયાએ આક્ષેપો કરી પ્રમુખ અને ચીફ ઓફિસરને ઘટના સ્થળે આવી રૂબરૂ મુલાકાત લેવાની વાત કરી. ભૂગર્ભ ગટરના મહિને 50 લાખના ઠેકા આપ્યા હોવા છતાં શહેરીજનો ગંદકીથી ત્રસ્ત બની જવાના આક્ષેપો કરી. ભૂગર્ભ ગટરના ઠેકેદારો સામે પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. આજે પાટણ નગરપાલિકાની ભેદ કરારીના લીધે અહીંયા સુભાષ ચોક છેલ્લા 15 દિવસથી ભૂગર્ભને જે ખોટ એ આ લોકો શોધી નહીં શકતા. આજે જોઈ રહ્યા છો કે આ જે ઢાંકણું હતું તેમાંથી ઓવરફ્લો થઈને બહાર નીકળતું તો કાલે એમને શું સૂચ્યું તે ઢોકણું જ પૂરી નાખ્યું પણ માલ નાખ્યું. ખરેખર આ નગરપાલિકાના પ્રમુખશ્રીને ચીફ ઓફિસરને હું એમ કહેવા માગું, તમે જાત નિરીક્ષણ આવો અહીંયા ડોક્યુ કરવા તો ખ્યાલ આવે કે અહીંની પબ્લિક કેટલી પરેશાન થઈ ગઈ. આજે રોજે રોજ 15 દિવસથી આ લોકો ફોટ શોધી રહ્યા. ખરેખર 40-40, 50-50 લાખના આપણે ઠેકા આપવામાં આવ્યા નગરપાલિકાની અંદર, તો એ ઠેકાવાળાની જવાબદારી હોય અને આનો નિકાલ લાવવાના શોધ. આજે અહીંયા ગરીબ પબ્લિક રહેવાથી ગરીબ પબ્લિક રહે છે અને આજે બીમારીના ઘરે ઘરે ખાટલા આના લીધે થાય. ત્યારે 15 દિવસથી સલગના પાણી ઉભરાય તો ખરેખર અત્યારે આ સુભાષચંદ્ર બોઝના ટેચ્યુના નીચેથી પાણી ઉઠે. ખરેખર આ ટેચ્યુ પણ થોડું નમી ગયું. તમે જાતે આવો અને આની કંઈ ઉપાય કરો અને જલ્દી આનો નિકાલ કરો એ હું આશા રાખું છું.